કચ્છમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહ્યો છે. વહીવટીતંત્ર હરકતમાં આવ્યું. કચ્છમાં હાલમાં 3 હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ છે, જેમાં હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારો કરવામાં આવ્યો છે. ઉપરાંત નવી હોસ્પિટલ આઈડેન્ટિફાઈડ કરવામાં તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું DDO પ્રભાવ જોશીએ જણાવ્યું છે. કોરોના વાયરસની વાત કરીએ છીએ, સમગ્ર ગુજરાત અને દેશભરમાં કોરોના વાયરસ 4.5 મહિનાથી વધી રહ્યો છે અને 11.5 લાખથી વધારે સંક્રમિતની સંખ્યા થઈ રહી છે. ત્યારે કોરોના વાયરસની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હોય તે પ્રમાણે 4.5 મહિના થઈ ગયા, તેમ છતાં પણ કોરોના યથાવત રહેવા પામ્યો છે અને બેકાબુ બની રહ્યો છે. કચ્છમાં પણ કોરોના દિવસે દિવસે બેકાબુ બની રહ્યો છે. નવા પોઝિટિવ કેસોની સાથે દર્દીઓના મોતની સંખ્યામાં પણ ઉછાળો આવ્યો છે. અનલોકમાં 2 ના મોત, તો કોરોનાનો ગ્રાફ ઘણો જ વધી ગયો છે. જુલાઈ માસમાં અત્યાર સુધીમાં 150થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે કચ્છમાં. કચ્છમાં લોકલ ટ્રાન્સમિશનથી ચેપ વકરી રહ્યો છે, ત્યારે તંત્ર હવે કડક બન્યું છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 350 જેટલા કેસ નોંધાઈ ચૂક્યા છે. DDO પ્રભાવ જોશીએ જણાવ્યું છે કે કચ્છમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં સતત મોનિટરિંગ કરી લોકોની તપાસ કરવામાં આવી રહી છે. હોસ્પિટલમાં ઓક્સિજન આધારિત બેડની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ખાસ તો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સની અમલવારી કડક બનાવાઈ રહી છે. ઉપરાંત કચ્છના એન્ટ્રી પોઈન્ટ સમખિયારી અને આડેસરા ચેકપોસ્ટ પરથી જિલ્લામાં પ્રવેશતા લોકોની સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અગાઉ જ્યારે કોરોનાનો ગ્રાફ નીચો થયો ત્યારે કામગીરી બંધ રખાઈ હતી અને હવે ફરી આ ચેકપોસ્ટ શરૂ કરી દેવામાં આવી છે. કોરોનાના દર્દીની સારવાર માટે હોસ્પિટલમાં બેડની સંખ્યામાં વધારો કરવાની દિશામાં પણ પ્રયત્નો ચાલુ છે. 4.5 મહિનાથી રેપિડ ટેસ્ટ વધારવાની દિશામાં તંત્ર કામ કરી રહ્યું છે. 4.5 મહિનાથી હવે હોમ આઇસોલેશનમાં પણ દર્દીઓની સારવાર કરાઈ રહી છે. કોરોનાના સંદર્ભે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર પર રહેવા સૂચના આપવામાં આવી છે, તેમ છતાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે અને દિવસે દિવસે કોરોનાનો પ્રભાવ વધી રહ્યો છે. કોરોના દિવસે દિવસે વધતું જ જાય છે અને કોરોનાની લોકલ ટ્રાન્સમિશન ચેપ પણ હવે વધી રહ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે કોરોનાને કાબૂમાં કરવા માટે વહીવટીતંત્ર શું પગલાં ભરી રહ્યું છે. અમે અમારી જે બેડ કેપેસિટી છે એ વધારવાની દિશામાં કામગીરી ચાલુ કરી દીધી છે. સાથોસાથ માઇલ્ડ અને મોડરેટ કેસોમાં જો વધારા થાય એના માટે ઓક્સિજન થેરેપી આપવાની તાલીમ પણ GK હોસ્પિટલમાં અમારા ડૉક્ટર્સને અપાઈ રહી છે. એના માટે જરૂરી સાધનો તથા જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવાનું છે, ઓક્સિજનની લાઇન વગેરે નાખવાની કામગીરી પણ અમે વિધિન ટાઈમ પૂર્ણ કરી જે ઓક્સિજન સાથેના બેડ્સ છે એની સંખ્યા વધારવામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. સાથોસાથ જે સર્વેલન્સ છે એને વધુ સુદૃઢ બનાવવાનું, પ્લસ ટેસ્ટિંગમાં રેપિડ ટેસ્ટ કિટ્સનું ઇન્ટ્રોડક્શન કરવાનું એ અમારા એજન્ડા ઉપર છે. બાકી જે હોમ ક્વોરન્ટાઇન જે છે એનું ફોલોઅપ અને સ્ટ્રિક્ટ હોમ ક્વોરન્ટાઇન જે છે એનું એન્શ્યોર કરવાનું એ અમે એના ઉપર ભાર મૂકવા જઈ રહ્યા છીએ. સર, મહત્વપૂર્ણ છે કે જે સ્થાનિક કે લોકલ જે સંક્રમણ છે તે વધી રહ્યું છે, કેમ કે કચ્છમાં 10-10 તાલુકામાં હાલ પોઝિટિવ કેસો નોંધાયા છે. એ બાબતે શું આપ કાર્યવાહી કરી રહ્યા છો? જેમ આજે સંક્રમણ છે વાયરસ હવે આખા વિશ્વમાં જે એનું કેસીસ જે છે એ વધી રહ્યા છે. ઇન્ડિયામાં પણ 11 લાખથી વધારે કેસ થઈ ગયા છે. વિશ્વમાં 1.30 કરોડથી વધારે કેસ થઈ ગયા છે. એટલે સંક્રમણ જે છે વિથ ટ્રાવેલિંગ એ વધવાનું છે, પરંતુ આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરીને રહેશું તો આપણે પોતાને પ્રોટેક્ટ કરી શકશું. એટલે મને આપના માધ્યમથી બધાને એ જ વિનંતી છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ આપ જાળવો, માસ્ક પહેરો, વારંવાર સાબુથી હાથ ધુઓ, જેથી આપ આ ચેપ ફેલતા અટકાવી શકશો. સર, ખાસ કરીને કચ્છના જે એન્ટ્રી પોઈન્ટ છે એટલે કે અનલોક 2 બાદ 1 માસમાં 200 જેટલા કેસ વધી ગયા છે, ત્યાં કને કેવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાશે? જે કચ્છના એન્ટ્રી પોઈન્ટ સુરજબારી અને આડેસા ચેક પોઈન્ટ છે ત્યાં આપણે છેલ્લા 3 મહિનાથી ડેટા એન્ટ્રીનું ઓનલાઈન સિસ્ટમ કાર્યરત છે. ત્યાં આવતા તમામની નોંધણી થાય છે
વચ્ચે કેસીસ ઓછા હતા એટલે અમારી ટીમ્સની સ્ટ્રેન્થ અમે થોડી ઘટાડી હતી, પરંતુ હવે એ ફરી પાછું સુદૃઢ કરવાનું સૂચનાઓ અપાઈ ચૂકી છે. અને ત્યાંથી જે ડેટા આવે છે એ બધા તાલુકા હેલ્થ ઓફિસર્સ મારફત મેડિકલ ઓફિસર્સને શેર થાય છે, જેથી સર્વેલન્સમાં અમને બધી વિગતો